एक बार एक व्यक्ति ने नौकरी माथी काढ़ी मूकी पोतानी जातने क्रिएटिव डिरेक्टर तरीके ओळखावता था। सात जॉब माथी एमने रिजेक्ट कर्या, सात कंपनीए के तमे क्रिएटिव छो ज नहीं, तमने डिजाइन आवड़ती ज नथी, तमने ग्राफिक्स आवड़तुं ज नथी। तमने बे ज वर्षना गाळामां सात कंपनीमांथी सात मालिको काढ़ी मूके माणसनो आत्मविश्वास तूटी जाय ने। 28मी तारीख हती, गेरेजमां बैठेला, खिस्सामां $5 हता। बे दिवस पछी भाड़ानुं घर खाली करवानुं हतुं, बे दिवस पछी क्यां जवुं, क्यां रहेवुं, शुं खावुं एनो प्रश्न हतो। એવો પ્રશ્ન તો આપણે બેઠામાંથી કોઈને નથી ને, પણ એમને આત્મવિશ્વાસ હતો। જો એમનો અભિગમ એમના પ્રત્યે બદલાણોનો હતો, એમના અભિગમનું ઘડતર એના સાત જે કંપનીના માલિકો એમને કાઢી મૂકેલા એણે નહોતો કર્યો। ભલે એ લોકોએ મને કાઢી મૂક્યો, એ લોકો મને ન સમજી શક્યા, પણ મને આત્મવિશ્વાસ છે કે મારામાં ક્રિએટિવિટી છે જ, એ અગત્યની વાત છે। તો એક ઉંદર ટેબલ ઉપર ચડ્યો, એમના કોફીના મગમાં આમ ચાંચ બોળી પીવાનો પ્રયત્ન કર્યો, બાજુમાં બ્રેડનો પીસ હતું એ ઉપાડ્યું, એટલે એમને મજા આવી। પણ જો અભિગમ સવડો હતો તેમાંથી મોટો વિચાર સ્ફુર્યો। હવે વખતે નેગેટિવ અભિગમો કે મારું શું થશે, કેમ થશે, હવે બે દિવસ પછી હું ક્યાં જઈશ, એમ કહીને રડવા માંડે, તો રડવાથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન લાવવાથી તો કાંઈ નથી થવાનું, ઉલટાનું યુ આર ગોઈંગ ટુ લૂઝ યોર લાઈફ। પણ એ વખતે થશે, હું થોડી ધીરજ રાખું, થોડી હિંમત રાખું, કાલ સવારે ઉઠીને કોકને મળું, કોકને ત્યાં જઉં, ક્યાંક કામ શરૂ કરું, એવા સવડા વિચારો કરવા। આમને એમ થયું કે આ ક્રિયા ઉંદરની મને બહુ આનંદ કરી ગઈ, આનંદ કરાવી ગઈ। એમાંથી વિચાર આવ્યો, કેન આઈ શો ધ સેમ એક્ટ ઓફ ધીસ માઉસ to all the children of this world, entertain them and make big money? એટલે આજે ઉંદરની ક્રિયા મેં જોઈ, મને આનંદ આવ્યો, દુનિયાના બધા બાળકોને આ ઉંદરની ક્રિયા હું દેખાડી, બાળકોને આનંદિત કરી અને એમના માતા પિતા પાસેથી બહુ મોટા પૈસા કમાઈ શકું। આ વિચારમાંથી જન્મ્યું ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, મિકી માઉસ, અને વ્યક્તિનું નામ હતું વોલ્ટ ડિઝની। ડિઝની વર્લ્ડ અમેરિકામાં થયું, યુરો ડિઝની થયું, જાપાન ડિઝની થયું। એક નાની ક્રિયામાંથી અભિગમ સવડો હતો તો નાની ક્રિયામાંથી, હું ઘણી વખત વાત કરું છું કે અહીંયા દરિયો નજીક છે, દરિયામાં જેટલા પાણીના ટીપા છે ને એટલા ધરતી ઉપર કરોડો રૂપિયા છે, કારણ કે કરોડો વિચારો છે, એ પકડતા આવડવા જોઈએ। એ અભિગમ જો સવડો હોય તો વિચારો તમને પકડાશે।